शहर के अमित नगर सर्कल से लेकर एलएनटी सर्कल तक की ड्रेनेज लाइन की खस्ता हालत के चलते नई ड्रेनेज लाइन का काम शुरू किया जाने वाला है। कारीनाबाग विस्तार के अमित नगर सर्कल के पास कई निवासी सोसाइटी आई हुई है। पिछले कुछ दिनों से ड्रेनेज लाइन में गड़बड़ी एवं रिसाई की घटनाएं सामने आ रही है, जिसके चलते प्रशासन की ओर से नई ड्रेनेज लाइन डालने का काम शुरू किया जाएगा। करीबन 25 लाख की लागत से इस ड्रेनेज काम को 3 महीनों में पूरा किया जाएगा। इस बात की जानकारी आज मेयर जिगीसाबेन शेट ने की थी। एक्चुअली त्यां गड़े जे मेनहोल छे ने ए धीरे धीरे बेसतू जाय छे, एवुं थोड़ा वखत पहेला पण ध्यान में आव्युं हतुं। एटले पछी त्यांथी आपणे डिपार्टमेंटे सर्वे पण कर्यो के भाई कई कई लाइनो नीचेथी आवे छे ने शुं छे। એટલે અલ્ટિમેટલી દેવ કમ ટુ અ કન્ક્લુઝન કે આપણે એક સિંકિંગ ચેમ્બર અંદર ઉતારવું પડશે અને જે એકાદ લાઈન નાખીને જોઈન્ટ કરવું પડશે એપીએસ સુધી એ કરવું પડશે, અને એ કરતાં આમ તો લગભગ 2-2.5 મહિના કે લેસ ધેન 3 મંથ્સ એવું કહેવાય અત્યારે, પણ પછી જેટલું જલ્દી બને એટલું જલ્દી આપણે કામગીરી કરી દઈશું। અને 25-1 લાખનો ખર્ચો અંદાજ કર્યો તો પછી ટેન્ડરમાં જે પ્લસ માઇનસ આવે એ જોઈ લઈશું। જે થયું છે મેનહોલ આપણે સૌ જાણીએ કે ડ્રેનેજ લાઈનો જૂની હોય, વર્ષો જૂની હોય, એમાં કંઈક ને કંઈક રિપેરિંગ આવતું હોય, એટલે 2 મહિના થોડી અગવડ પડે એ આપણે સાચવી લેવું પડે, અને અગવડ જે છે છેવટે તો સગવડ થઈ જવાની છે। કારણ કે અત્યારે જે પાણી જે મેનહોલ બેસી ગયું છે એને લીધે ડ્રેનેજનો પ્રોબ્લેમ તેમના ઘરોમાં થતો જ હશે, એટલે થોડીક ધીરજ રાખવી પડે।